મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 11/1/2021, વાર સોમવાર. આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલની અંદર આપણે પાઠ 6 પર્વતનો મુરબ્બો, એની અંદર સ્વાધ્યાયપોથી કાર્ય કરીએ છીએ. ચાલો તો આગળ આપણે પ્રશ્ન નંબર 21થી સ્વાધ્યાયપોથીમાં જવાબોની ચર્ચા કરીશું. સ્વાધ્યાયપોથીની અંદર ધ્યાન આપો. ઉપર પહેલાં તારીખા લખજો. પ્રશ્ન નંબર 21-20 સુધીના પ્રશ્ન આપણે કરી ગયા અને તમે જવાબ પણ લખી નાખ્યો. હવે પ્રશ્ન 21, તમારી દુકાનનું બોર્ડ બનાવો. આપણે દુકાન બનાવવાનું બોર્ડ બનાવીએ, ઉપર લખીશું પહેલાં વિનશ સ્ટેશનરી, એનું બોક્સ બનાવજો બરાબર. એમાં શું શું મળે તે આપણે લખીશું. નોટબુક, પેન્સિલ, કંપાસ, કલર, ફાઇલ, ફૂટપટ્ટી, રબર, કવર, સંચો, ચોપડી, જે જે વસ્તુ મળતી હોય એના નામ લખજો. હવે કોને આપણે કોનો સંપર્ક કરીશું, કોને પૂછવા જઈશું, કોની પાસે જઈશું, તો સંપર્ક લખજો. પછી લખજો વિનય પટેલ, એમનો મોબાઈલ નંબર. તો આપણે પહેલાં લખીશું મોબાઈલ નંબર, પછી મોબાઈલ નંબર કેટલા આંકડાના આવે, 10. તો 10 વખત 3 લખીશું, 1, 2, 3, 4, 5. પછી જરા જગ્યા રાખજો, ફરી પાછા 5 વાર 3 લખજો. બોર્ડ બરાબર આવું જ બનાવવાનું છે, બેઠું જેવું બનાવ્યું છે એ ટાઈપનું જ તમારે પણ લખવાનું રહેશે. ચાલો પ્રશ્ન નંબર 23, નીચેની વસ્તુઓ માટે કોની પાસે જશો તે લખો. હવે પહેલું વાક્ય છે, તમારે ફ્રોક સીવડાવવું છે. કપડાં સીવે તેને શું કહેવાય, દરજી. તો ફ્રોક સીવડાવવા આપણે કોની પાસે જઈશું, દરજી. તો પહેલી લીટીમાં આપણે લખીશું ડ ર જી, બે લીટીને પકડીને બરાબર લખજો. હા, નંબર 2, વાળ કપાવવા જવું છે. વાળ કાપે વાળંદ, એટલે કે હજામ. તો આપણે વાળ કપાવવા કોની પાસે જઈશું, વાળંદ, અને કાનો વા અળને અનુસ્વર અને ડ, વાળંદ. નંબર 3, ટેબલનો પાયો તૂટી ગયો છે. તો ટેબલનો પાયો તૂટી જાય તો કોની પાસે જઈશું, લાકડાની વસ્તુઓ કોણ બનાવે, સુથાર. તો આપણે કોની પાસે જઈશું, સુથાર. તો અહીંયા આપણે લખીશું સુથાર, લાકડાની ચીજ વસ્તુઓ બનાવે સુથાર. ટેબલનો પાયો તૂટી ગયો છે, સુથાર. 4 નંબર, માટીનો ઘડો જોઈએ છે. માટીનો ઘડો લેવા કોની પાસે જશું, કુંભાર. તો અહીંયા લખીશું આપણે કુંભાર, માટીને માટીના વાસણો બનાવે કુંભાર. તો અહીંયા આપણે લખીશું કુંભાર. નંબર 5, કબાટની ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે. તો માપપટ્ટી લાકડાની કોણ બનાવે, સુથાર. તો અહીંયા આપણે ફરી પાછું સુથાર લખીશું, લાકડાની માપપટ્ટી લેવા કોની પાસે જઈશું, સુથાર પાસે. નંબર 6, ચંપલ તૂટી ગયું છે. ચંપલ સાંધે મોચી, બૂટ ચંપલ બનાવે મોચી. તો આપણે ચંપલ તૂટ્યું છે તો કોની પાસે જઈશું, મોચી. તો લખીએ આપણે મોચી. 7 નંબર, ઢીંગલી બનાવવા નકામા કાપડના ટુકડા જોઈએ છે. કાપડના ટુકડા કોની પાસે મળે આપણને, દરજી પાસે. દરજી બધા કપડાં સીવે ને. તો ઢીંગલી બનાવવા માટે નકામા કાપડના ટુકડા લેવા આપણે દરજી પાસે જઈશું. 8 નંબર, રમકડા બનાવવા માટી જોઈએ છે. માટીના વાસણો બનાવે કુંભાર. તો માટી કોની પાસે બને મળે આપણને, કુંભાર. તો અહીં આપણે લખીશું કુંભાર. 9 નંબર, શાક બનાવવા શાકભાજી જોઈએ છે. શાકભાજી વેચે કાછિયો. બરાબર ને?
તો આપણે શાકભાજી લેવા કોની પાસે જઈશું? કાચિયો. તો અહીંયા આપણે લખીશું કાચિયો કાચિયો. નંબર 10, રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે. લાકડાની ચીજ વસ્તુ બનાવે સુથાર, તો ટુકડા પણ આપણે ક્યાંથી મળશે? લાકડાના સુથાર પાસે. તો આપણે ક્યાં જઈશું? સુથાર. જવાબ બરાબર લખજો. ચાલો હવે આપણે પાછળ જોઈએ. ચાલો નંબર 25, શું ખૂટે છે ગીતમાંથી શોધીને લખો. આપણે મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાલ કવિતા આપણે શીખી ગયા ને ગીત, એમાંનું જ છે. તો આપણે પહેલું વાક્ય વાંચીએ. બરણીનો ખાવા ચાલ્યા ઉંદર ચાલ, શું ખાવા ચાલ્યા? મુરબ્બો. તો આપણે અહીંયા જવાબમાં લખીશું મુરબ્બો. બને બ જોડીને કાનો માત્ર. મુરબ્બો બરણીનો ખાવા ચાલ્યા ઉંદર ચાલ, શું ખાવા ચાલ્યા? મુરબ્બો. નંબર 2, માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. કોના માટે લઈ જઈએ? બચ્ચા માટે. તો અહીંયા આપણે લખીશું બચ્ચા. ચને ચ જોડીને કનો અનુસ્વર. બચ્ચા માટે થોડો ઘરે લઈ જઈએ. નંબર 3, ઊંડે માટે પડ્યા જરી ન મનમાં બી. શેમાં પડ્યા ઊંડા માટે? બરણીમાં. તો અહીંયા આપણે લખીશું બરણીમાં. બરણીમાં ઊંડા માટે પડ્યા. નંબર 4, શેઠે આવી જાલી ખેંચી કાઢ્યા બાળ. શું ખેંચીને બાળ કાઢ્યા? પૂંછડી. તો અહીંયા આપણે લખીશું પૂંછડી. શેઠે પૂંછડી જાળીને ખેંચી કાઢ્યા. નંબર 5, બચ્ચા વર્ગી ચાટે મુરબ્બો રસદાર. સાને ચાટે? ડીલે. ડીલે એટલે શરીર. તો શરીરે વળગીને ચાટે. તો અહીંયા આપણે કવિતામાં ગીતની અંદર ડીલ શબ્દ છે, તો આપણે ડીલે લખીશું. બચ્ચા વર્ગી ચાટે મુરબ્બો રસદાર, તો ડીલે. ચાલો હવે પ્રશ્ન 26 જોઈને લખો. આપણે આ બધા વાક્ય હું એકવાર વાંચી જઈશ. તમારા વાક્ય જોઈને સરસ અક્ષરે નીચે એના જેવું જ બેઠું લખવાનું રહેશે. ચાલો નંબર 1, ગર્વને ગણપતિ ગમે. નંબર 2, પ્રણવે પઠારી પાથરી. નંબર 3, કૃપાલી કામ કરતા કંતા અડી. 4, સૃજલ સીધી પરથી સડસડાત સડક્યો. નંબર 5, વૃંદાએ વાંસળી વગાડી. 6 નંબર, પૂર્વાએ પેપર પર પ્રકાશ પાડ્યો. 7 નંબર, પ્રેરણાએ પાણી પીધું. નંબર 8, તર્પણ તાપમાં તપે છે. 9, જાગૃતિએ જતીનને જમાડ્યો. નંબર 10, દર્દીએ દાંતની દવા લીધી. બેઠા લખવાના રહેશે એની નીચેની જગ્યામાં. ચાલો હવે અહીંયા નીચે જુઓ, પ્રવૃત્તિ આપી છે આપણને. પ્રશ્ન 1, દુકાનોના ચિત્રોને આધારે એ દુકાનમાંથી શું શું મળે તે લખો. આસાની દુકાન બતાવી છે આપણને, દવાની. તો દવાની દુકાનમાં આપણને શું મળે? દવા, બામ, મલમ પટ્ટી, મલમ પટ્ટી, ઇન્જેક્શન, ઇન્જેક્શન, પટ્ટા અને શીશીઓ. દવાની શીશી મળે છે ને આપણને, પ્રવાહી દવાઓ શીશીમાં મળે. તો દવાની દુકાનમાં શું શું મળે? દવા, બામ, મલમ પટ્ટી, ઇન્જેક્શન, પટ્ટા, શીશીઓ. હવે શાકભાજીની દુકાનમાં શું મળે? શાકભાજી. શાકભાજી વેચે એને કાચિયો કહેવાય. તો આપણે લખીશું રીંગણ, ભીંડા, કોબીજ, ફુલેવર. ફુલેવર પણ કહેવાય અને ફ્લાવર પણ કહેવાય. ફુલેવર, ગુવાર, પાપડી. બરાબર. આપણે ક્યાંથી મળશે? શાકભાજીની દુકાનમાંથી. રીંગણ, ભીંડા, કોબીજ, ફુલેવર, ગુવાર, પાપડી. હવે સ્ટેશનરીની સ્ટોર્સ આપણે બનાવ્યું ને બોર્ડ, એમાં આપણે શું શું મળતું બતાવ્યું? તો લખીએ આપણે, એક તો કંપાસ,
નોટબુક, ચોપડીઓ, પેન્સિલ, રબર, કલર. ચિત્રકામમાં આપણે કલર વાપરીએ ને તો સ્ટેશનરીની દુકાનમાં શું મળે? સ્ટોર્સ એટલે દુકાન. કંપાસ, નોટબુક, ચોપડીઓ, પેન્સિલ, રબર, કલર. ચલો હવે આપણે પાછળ જોઈએ. પ્રશ્ન નંબર બે. નીચે જણાવેલા કામ કરવા તમે ક્યાં જશો? તે ચિત્ર પર પેટીની અંદર ખરાની નિશાની કરો. નંબર એક, પૈસા જમા કરાવવા. પૈસા ક્યાં જમા કરાવવા જવું પડે? બેંક. બેંક આપણા બચાવેલા પૈસા સાચવે છે અને જોઈએ ત્યારે પાછા આપે છે. તો આ બેંકના ચિત્રના પાસે ચોરસ છે, એની અંદર આપણે ખરાની નિશાની કરીશું. નંબર બે, દવા લેવા માટે ક્યાં જવું પડે? આ શાળા છે, દવાખાનું અને આ બસ સ્ટેશન. તો ક્યાં જઈશું? દવાખાને. દવાખાનામાં માંડા માણસને સારવાર મળે છે. તો દવાખાનાના ચિત્ર પાસે ખરાની નિશાની કરીશું. નંબર ત્રણ, હિંચકા ખાવા. તો આપણને બેંક બતાવી છે, પોસ્ટ ઓફિસ બતાવી છે અને બગીચો બતાવ્યો છે. તો આપણે ક્યાં જઈશું? બગીચામાં. બગીચો એટલે કે બાગમાં. હિંચકા ખાવા ક્યાં જઈશું? બાગમાં. તો બાગના ચિત્ર પાસે ખરાની નિશાની કરીશું. ચાલો આટલે સુધીનો આપણે આજે જે પાઠ આપણે કર્યો બરાબર ને, અહીંયાથી પ્રશ્ન 21 થી વ્યવસ્થિત લખજો. આ જોઈને બેઠું લખવાનું છે વાક્ય, અને આ જે રીતે જવાબ આપણે લખ્યા વ્યવસ્થિત લખજો, જાતે જ કરજો અને વાંચન પણ કરતા રહેજો. થેન્ક યુ.